નમસ્કાર મિત્રો કલરાવ વોસ ઓફ નોલેજ ચેનલમાં સ્વાગત છે આવા ખેડૂતોની જમીન રાજ્ય સરકાર જપ્ત કરશે જુઓ સંપૂર્ણ માહિતી તો મિત્રો એક ખૂબ જ મહત્વના સમાચાર છે આ સમાચાર બાબતે આપણે વિગતે માહિતી મેળવીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો ખોટી રીતે ખેડૂત બની ફરજી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી રાજ્ય સરકાર તમામ જમીન પરત મેળવશે તેમ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે તો મિત્રો ખૂબ જ સમા મહત્વના સમાચાર છે જે લોકો ખેડૂત બની ખોટી રીતે દસ્તાવેજ બની દસ્તાવેજ બનાવી અને ખોટી રીતે ખેડૂત બની ગયા છે અને જમીન પચાવી પાડી છે તો આવા લોકો પાસેથી રાજ્ય સરકાર છે જમીન પરત મેળવશે એટલે કે ખેડૂત બનવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે તો આવા લોકો પાસેથી જમીન છે રાજ્ય સરકાર પરત મેળવશે તો ખૂબ જ મહત્વના સમાચાર છે મહેસૂલ મંત્રીએ ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ બનાવટી ખેડૂતોનો પર્દાફાશ કર્યો હતો આ તપાસમાં કુલ સત્તરસો ત્રીસ ફેરફારોની નોંધોની ચકાસણી કરેલ જે પૈકી છસો ઇઠાવીસ નોંધો શંકાસ્પદ જણાતા છસો અઠાવીસ કેસમાં પ્રાથમિક તપાસ માટે નોટિસ આપી છે તથા કુલ બસો સાઠ કેસ ગણોત ધારાની કલમ ચોર્યાસી સી હેઠળ કાયદેસરની કાર્યવાહીની પાત્ર જણાતા તે અંગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અગાઉના પાંચ વર્ષના કેસોની પણ ચકાસણી શરૂ કરાવી છે મહેસૂલ મંત્રીએ ગુજરાતના તમામ મામલતદારોને જમીનને લગતા કેસોમાં કાળજી લેવાનું સૂચવ્યું છે તો મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર છે જે લોકોએ ખેડૂત બનવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને જમીન પચાવી પાડી છે જમીન લીધેલી છે તો આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂત બનવા માટે જે ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે તો એવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જમીન પણ રાજ્ય સરકાર પરત મેળવશે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ